જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં પરીક્ષાનો પ્રારંભ એસએસસી એચએસસીની પરીક્ષાની શુભકામના પાઠવવામાં આવી હતી, તેમજ કેન્દ્રોમાં કુલ 4 ઉપર કેન્દ્રો ઉપસ્થિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. સરકારી હાઈસ્કૂલ ગિરનાર, ચાણક્ય પબ્લિક શાળા, વિવેકાશ્રમ શાળા, સર્વોદય હાઈસ્કૂલ એમ કુલ 4 શાળામાં પરીક્ષાઓ યોજાઈ રહી છે. એસએસસીમાં કુલ વિદ્યાર્થીઓ 1312, એચએસસીમાં કુલ 510, મળીને 1822 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તમામ શાળાના સંચાલકો વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી કુમકુમ તિલકને ચાંદલો કરી શાળામાં પ્રવેશ અપાયો હતો. તમામ શાળાઓમાં હાઈસ્કૂલમાં એક પણ ચોરી કે કોપી કેસ ન થાય તેવી કાળજી લેવામાં આવી હતી. માળિયા હાટીનામાં પ્રથમ દિવસે પોલીસની તમામ ટીમ કેન્દ્ર પર બંદોબસ્તમાં જોવા મળી હતી, ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે. પીએસઆઈ રાઠોડ તેમજ શાળાના પોલીસ, ગ્રામ રક્ષક દળ, જીઆરડી, હોમગાર્ડ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે ધારી તાલુકાના ચલાલામાં પણ શાળા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને પુષ્પ અને મોઢું મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા. પરીક્ષાનો પ્રારંભ થયો હતો. શાળા તરફથી કોઈ ગેરરીતિ ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. સવારથી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષક કેન્દ્ર પર વિદ્યાર્થીઓના મોંમાં ઠા કરાવી પુષ્પ અને બોલપેન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ પરીક્ષાને લઈને શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી અને પઠવાઈ હતી. શાળામાં પ્રવેશતા વિદ્યાર્થીઓનું કોઈ મટીરિયલ્સ, મોબાઈલ કે પ્રતિબંધિત વસ્તુઓ અંગે ચેકિંગ પણ હાથ ધરવામાં, ત્યારબાદ તમામ વર્ગને વર્ગ પ્રવેશ આપવામાં આવ્યો હતો. સીસીટીવી કેમેરાની મદદથી તમામ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈ ગેરરીતિ ન થાય તે અંગે તમામ તકેદારી રાખવામાં આવી છે. પોલીસ દ્વારા પણ શાળાના કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ હાલ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે. હું આજ સરકારી હાઈસ્કૂલ માળી આટીના ખાતે બિલ્ડિંગ કંડક્ટર તરીકે ધોરણ 12માં ફરજ બજાવું છું અને અમારી પરીક્ષા ધોરણ 10 અને 12ની કડકાઈથી લેવાય અને કોઈપણ જાતનું સાહિત્ય શાળાના બિલ્ડિંગમાં આવે નહીં અને વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે, વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે અને વિદ્યાર્થીઓને સુગમતાથી, સહજતાથી અને સારી રીતે, નિર્ભય રીતે પરીક્ષા આપી શકે એ માટે અમે ખૂબ તમામ પ્રયત્નો કરશું અને કરીએ છીએ. તો તમામ વિદ્યાર્થીઓને અમે પરીક્ષાની શુભેચ્છા આપીએ છીએ અને કોઈ પણ જાતની બીક રાખ્યા વગર નીડરતાથી બધા પરીક્ષા ભરી શકે એવું વાતાવરણ અમે નિર્માણ કર્યું છે. તો એમાં સહકાર આપવા અને સાથ સહકાર, વાલીઓએ પણ સાથ સહકાર આપવા નમ્ર વિનંતી છે. આ બિલ્ડિંગમાં સરકારી હાઈસ્કૂલ માળી આટીના ખાતે સીસીટીવી કેમેરા પણ ગોઠવેલા છે અને કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની ચોરી કે અન્ય કોઈ પણ સાહિત્ય ચોરી ન કરે એના માટે અમે કાળજી લીધી છે અને એના માટે હજી પણ અમે 3 કલાક લગી સતત કાળજીપૂર્વક કામ કરશું અને બધા પેપરમાં અમે વિદ્યાર્થીઓને સારું વાતાવરણ પૂરું પાડી શકીએ એવા અમે પ્રયત્ન કર્યા છે અને પ્રયત્ન કરીએ છીએ. તો એવી રીતે અમે બધા વિદ્યાર્થીઓને સારા વાતાવરણમાં પરીક્ષા ભરે અને બધા વિદ્યાર્થીઓ સારી રીતે પાસ થાય એવી શુભેચ્છા અમે આપીએ છીએ. આ સરકારી હાઈસ્કૂલના પરીક્ષા બિલ્ડિંગમાં કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટે અમે કાળજી લઈ. પાલનપુરમાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટનાના પગલે નિસ્વાર્થ સેવા સંગઠન બનાસકાંઠા અને કરણી સેના દ્વારા આવું જધન્ય ઘટનાને સખત શબ્દોમાં વખોડી જિલ્લા કલેક્ટર બનાસકાંઠાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નિસ્વાર્થ સેવા સંગઠન બનાસકાંઠા અને કરણી સેના દ્વારા બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર આપી તાજેતરમાં બનાસકાંઠાના સેન્ટર પાલનપુર રેલવે સ્ટેશનની બાજુમાં 4 વર્ષની બાળકી ઉપર કોઈ નરાધમો દ્વારા દુષ્કર્મ આચર્યું હતું, જે અનુસંધાન નિસ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ ઠાકોર, ઠાકોરદાસ ખત્રી, પલ્લુભાઈ સિંધી, પાર્થ પ્રજાપતિ અને કરણી સેના પ્રમુખ સુરપાલસિંહ બારડ, શક્તિસિંહ ડાભી, વનરાજસિંહ અને તેમની ટીમ ઉપસ્થિત રહી કુકર્મ આચરનારને ઝડપથી પકડી પાડવામાં આવે અને તેની ફાંસીની સજા, સખતમાં સજા આપવામાં આવે તેવી માંગ સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ નિસ્વાર્થ સેવા સંગઠનના માધ્યમથી બનાસકાંઠા કલેક્ટર શ્રી સાહેબને જે 4 વર્ષની દીકરી સાથે પાલનપુર સ્ટેશનની પાસે જે બળાત્કાર કરવામાં આવ્યો છે એવા બળાત્કારીને સખ્તમાં સખ્ત સજા થાય અને જલ્દીમાં જલ્દી ઝડપી લેવામાં આવે એ અનુસંધાને આજે નિસ્વાર્થ સેવા સંગઠન બનાસકાંઠા દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે જે રેલવે સ્ટેશન કે રેલવે સ્ટેશનની આજુબાજુમાં જે સીસીટીવી કેમેરા
બંધ બતાયા છે એવું જાણવા મળ્યું છે. જો એ કેમેરા ચાલુ હોત તો આ નરાધમ 100% આજે સરકારના ગિરફ્તમાં હોત. તો સરકારને અને કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી એક વાત કરી છે કે આવી દીકરીઓ ઉપર જ્યારે સરકાર બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન સાથે જો નારી સશક્તિકરણ ચલાવતી હોય અને બેટીઓને ઊંચું લાવવા માગતી હોય ત્યારે આવી બેટીઓ જેવા હેવાનિયત ભર્યા જે નરાધમો છે આવું જે હરકત કરે છે તો બેટી કઈ રીતે સલામત છે? તો સરકારને વિનંતી છે કે આ બેટીની વારે આવી અને આ દીકરીને ન્યાય અપાવે એવી માંગ સાથે નિસ્વાર સેવા સંગઠને આજે કલેક્ટરશ્રી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે. નીતિનભાઈ ઠાકોર, નિસ્વાર સેવા સંગઠન બનાસ. ચોમાસા પહેલાં અતિવૃષ્ટિ, 5-5 વખતના માવઠાના કારણે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ કંગાળ બની છે. હાલ શિયાળાની સિઝન પૂરી થવાને આરે છે અને ઉનાળાની ગરમી પણ ધીમે ધીમે વધી રહી છે. ત્યારે 5 માર્ચ અને 6 માર્ચ 2020ના રોજ ગુજરાતના લોકોએ ત્રણેય સિઝન એકે સાથે જોવા મળી. સમી સાંજે વીજળીના કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, જેના કારણે ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીની ગાંધીનગરમાં તોફાની પવન સાથે વરસાદ પડ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વરસાદથી ઘઉં, ચણા, જીરું તેમજ કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું. જ્યારે મોરબી, હળવદ, દ્વારકા અને તલાલામાં વરસાદથી ખેડૂતોના જીવ પડી કે બંધાઈ ગયા. હજુ ખેતરમાં થયેલા નુકસાનીનું વળતર ખેડૂતોને મળ્યું નથી ત્યારે કુદરતના વધુ એક પ્રહારથી જગતના તાતની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થઈ છે. શ્રી બાબુભાઈ ઘેલાભાઈ, રવિ પાકમાં નુકસાનીનો કોઈ ભાર નથી, પણ કોઈ સરકાર ખેડૂતને કોઈ સહાય કે કોઈ મેળ નથી, કંઈ આપે ને કહીએ નહીં. વરસાદકાલનો મિનિમમ 1.5 ઇંચ વરસાદ છે તો અમારે ખેડૂતને કઈ લાલ લેવી? નાના ખેડૂતને સહાય પણ એ, મોટા ખેડૂતને પણ સહાય, એમાં કોઈ ફરક જ નથી. વાવેતર તો વાવેતરમાં અત્યારે ઘઉંમાં નુકસાની છે, ધાણામાં નુકસાની છે, તુવેરમાં નુકસાની છે, કોઈ પાકમાં નુકસાની નથી એવું શક્ય જ નથી. ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ ગઈકાલથી જ થઈ ગયો છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે આજે બનાસકાંઠાના પાલનપુરની BK ભણસાલી શાળામાંથી ડમી વિદ્યાર્થી પકડાયો છે. એક્સ વિદ્યાર્થીની જગ્યાએ ડમી વિદ્યાર્થી પકડાવવાની ઘટના સામે આવી છે. સ્ક્વોડના ચેકિંગમાં વિદ્યાર્થી ડમી હોવાનું બહાર આવ્યું હતું. નાયબ શિક્ષણ અધિકારી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વિદ્યાર્થીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાં આવેલી પાલનપુરની BK ભણસાલી શાળામાંથી ડમી વિદ્યાર્થી પકડાવવાની ઘટના બની છે, જેમાં એક્સ વિદ્યાર્થીની જગ્યાએ ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતો હોવાની ઘટના સામે આવી છે. આજે ધોરણ 12ના ઇતિહાસના પેપરમાં BK ભણસાલી વિદ્યામંદિરમાં એક વિદ્યાર્થીની ડમી તરીકે આપતો વિદ્યાર્થી પકડાયેલો છે અને એના સામે પોલીસ કાર્યવાહી ચાલુ છે.